જો દોસ્તો અટાણે ફૂલ ટાણું થઈ ગયું ભેંને દોવાનું, ભેંને એવું મોડું થાય છે એટલે માથા ઉલારે છે. અને જોઈ લ્યો આમ, જો શિંગડા ને બિંગડા બધું ભરાવે છે. આજે અંધારું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું ભેંને દોવાનું. આજે વાડીએ ગયા હતા એમાં મોડું થઈ ગયું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. દોસ્તો કેમ છો? મજામાં? તમે પણ મજામાં છો ને અમે પણ છીએ મજામાં. તો આજના શરૂઆત કરી આજના નવા વ્લોગથી. તો આજે તારીખ છે 11 અને 11 તારીખથી છે જો કે સ્કૂલનું વેકેશન છે, આજથી ખુલી ગયું છે એટલે વાડીએ તો નથી ગયા આજે. તો લગભગ છે 6 થી 6:30ના અરસામાં છે ભેંસ દોવાની છે એટલે ત્યારનો એ પ્રક્રિયા છે, ત્યારે કરશું. પછી 6:30 વાગે છે એ વાડીએ જવાનું છે, કારણ કે દૂધ લેવા જવાનું થશે. તો એવું બધું કામકાજ છે. બાકી જો સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે રોજ હવે સ્કૂલે ટાઈમસર જવાનું થશે અને 3:30 વાગે છૂટા થઈને પાછું ટ્યુશન ને એવું બધું જે કામકાજ છે રહેવાનું છે અમારે. અને ખાસ કરીને વાડીએ જાઉં પછી ખબર પડે કે અહીંયા શું છે કામકાજ છે, કદાચ નીરણ વાઢવાની થાય થોડી ઘણી, પછી દૂધ લેવા જવાનું છે, એવું બધું કામકાજ છે ને. અત્યારે અહીંયા તો આગળ થોડીક વાર થાય, 6 વાગશે, અટાણે વાગ્યા છે 5, પણ જો 5 વાગી ગયા છે અત્યારે, 6:30 નજીક છે વાડીએ જવાનું છે ખાસ કરીને. તો ત્યાં પણ છે રસ્તો, આગળ મેં સમાચાર સાંભળ્યા કે રસ્તો થોડોક છે પાણી ભરાઈ ગયું છે એવું બધું છે. તો વાંધો નહીં, ગાડી ધીરે ધીરે હાલી જાય, જોકે વાંધો નહીં આવે, હાલ ચાલશે ગાડી. પણ 6:30 પાછું અહીં નજીક 6:30 વાગે જવાનું છે ને, પણ 7 વાગે નજીક અહીં ભેંસ દોવાની છે એટલે બધું કામ છે મિક્સિંગ ભેગું થઈ ગયું છે. એટલે હાલો હવે ધીરે ધીરે છે આપણા થોડા કામની શરૂઆત કરીએ અને નવું નવું શું છે એ તમને હું આપતો રહું. જોકે હવે 7:30 કે થાય ત્યારે અંધારું થઈ જાય છે એટલે જો, કારણ કે મિલ્કિંગનો જે બફેલો મિલ્કિંગ આપણે જે ભેંસ દોવાની પ્રક્રિયા છે એ ટાઈમ છે અમારે જો કે ભેંસનો 7 વાગ્યાનો. 7 વાગે ભેંસ દોવાય એટલે આપણને ખબર છે કે અંધારું થઈ જાય, મારખું દેખાય નહીં. પણ તોય બને એટલું જે છે એ વહેલું પ્રોસેસ કરી અને વહેલું દોવાનું ચાલુ કરી દે એટલે વાંધો ના આવે, જો કે દેખાય. બાકી અંધારામાં છે પછી જોવામાં થોડીક મુશ્કેલી પડે ને એવું બધું થાય છે. તો વાડીએ એમ જ છે કે વાડીએ તો લગભગ 5:30 વાગે ભેંસ દોવાઈ જાય એટલે ગામમાં છે એ થોડીક મોડી દોવાય, કારણ કે વાડીએ દોવાઈ ના આવે પછી ગામમાં દોવી એટલે નીણ પૂરો છે એ વાઢવો પડશે એવું બધું કરવાનું છે. તો હાલ વાડીએ જાય અને થોડા જાજુ કામ છે એ પૂરું કરી અને પછી અહીંયા ભેંસ દોવાની છે એટલે એવું બધું કામકાજ છે એ હાલે. જો દોસ્તો અટાણે ફૂલ ટાણું થઈ ગયું ભેંને દોવાનું, ભેંને એવું મોડું થાય છે એટલે માથા ઉલારે છે. અને જોઈ લ્યો આમ, જો શિંગડા ને બિંગડા બધું ભરાવે છે. હે જો હા માથા ઉલારે દોવા હાટું થઈને, ખાણ ખાવાનું મોડું થાય છે. ખાણ ખાવું ને, એ જોવે જ છે, એ ખાણ ખાવાનું ટાણું થઈ ગયું કે જો એંડી માથા ઉલારવા. અંધારું થઈ ગયું અને ભેંસ દોવામાં થઈ ગયું મોડું. તો આજે આડું ઊભું રહેવું જોઈએ, નકર પાછું આને દોવામાં કાંઈ થાય. મારે લાકડી લઈને આડું ઊભું રહેવું જોઈએ. તો જો હાલે ધીરે ધીરે દોવાનું ને આ બધું ખાણ ખાઈ છે, માથા ઉલારે છે આજ વધારે. થોડી થોડી લાકડી ને એવું ફેરવી વાંધો ન આવે. તો ઉની રાતે હાલે દોવાનું ધીરે ધીરે અને થોડીક માથા ઉલારે પગ ઉલારે ને વધાર કરશે. આ છે મસલા, આજ મસલા છે આજે. આ પગ ઉલારે આજે લાકડી લઈને ઊભું પડે એમ ચાલ, કાંઈ ટાંગા ઉલારે છે ખંજવાર ઉપર છે માથે. લાકડી આમ થોડી થોડી ફેરવી એટલે વાંધો ન આવે, માખી ઉડે નહીં ને
મજા આવતી આજ. આજે અંધારું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું ભેણ દોવાનું. આજે વાડીએ ગયા હતા એમાં મોડું થઈ ગયું. થોડા ઉલારવાનું ભેગું ચાલુ છે. માથા ઉલાટી નો એટલે લાકડી રાખી છે. હવે થોડુંક દૂધ ઓછું કાઢે છે. દૂધ ઓછું કાઢવા માંડી જો. જે હોય દોઈ લેવાનું, બીજું શું હોય. ઓછું કાઢે હવે. અંધારું થઈ ગયું છે એટલે લેપ કરવો પડ્યો.